एचएचएमसी एजुकेशनल कैंपस ऑफिस ने कार्यरत कराई। मोटा मियाँ मांगरोली ऐतिहासिक गादीना संतोना शिक्षण संदेश ने सार्थक करती भगीरथ पहल। राष्ट्रीय और आंतरराष्ट्रीय कक्षा शिक्षणविदों समन्वय की गुणवत्तासभर शिक्षण पूर पा आयोजन। भरूच जिलाना पालेज पासे 2022 ना नवा शैक्षणिक सत्र थी HHMC एज्युकेशनल कैम्पस में अंग्रेजी माध्यमनी CBSE बोर्ड की प्रथम संस्था शुरू थवा जा रही है। त्यारबाद आज कैम्पस समय अनुसार अन्य विविध प्रकार उच्च शिक्षण पूरू पाड़ता विविध अभ्यासक्रमों सुविधाओं पण समावेश करवामां आवशे। आ प्रसंगे मोटा मियाँ मांगरोलनी ऐतिहासिक गादीना वर्तमान अधिकृत गादीपति सज्जादान सीन हिज होलीनेस ख्वाजा सलीमुद्दीन फरीदुद्दीन चिश्ती अने तेमना सुपुत्र अने अनुगामी डॉक्टर मत्ताउद्दीन चिश्ती साहेब तेमज टीमे कैम्पसनी मुलाकात लई वालीओनी सुविधाओ अने पूछपरछ माटे ऑफिसनो आरंभ करावी हतो, ज्यां टूंक समय में वर्ष 2022-2023 माटे रजिस्ट्रेशन प्रक्रिया पण शुरू थशे। आवनार समय में राज्य जिल्ला तेमज आसपासना विद्यार्थीओने उच्च गुणवत्ता सभर शिक्षण मिली रहे अने अनुभवी शिक्षकों द्वारा विद्यार्थियों घड़तर थई शके ते माटे राष्ट्रीय अने आंतरराष्ट्रीय कक्षाना शिक्षणविदोना समन्वयथी गुणवत्ता सभर शिक्षण पूरू पाड़वा आयोजन चाली रह्युं छे। आ उपरांत डॉक्टर मत्ताउद्दीन चिश्ती साहेबे जणाव्युं हतुं कि માત્ર लगता કે વાંચતા થવું એ શિક્ષણનો હેતુ નથી, પરંતુ વિદ્યાર્થીઓમાં સમાનતા સભાનતા અને યથાર્થતાના સહિત સંસ્કારોનું સિંચન અને ઘડતર થાય ત્યારે જ વાસ્તવમાં શિક્ષણનો હેતુ સાર્થક થઈ શકે છે। આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના ડિજિટલ ક્લાસરૂમો પૂરતા પાર્કિંગ સહિત તમામ સુવિધાઓથી સજ્જ આ કેમ્પસનો અનેક વિસ્તારના લોકો બહોળા પ્રમાણમાં લાભ લઈ શકશે, જેને લઈ હર્ષની લાગણી જોવા મળી હતી। કેમિસ્ટ્રી બાયોલોજી ફિઝિક્સ મેથ્સ કોમ્પ્યુટર લેબ સાથે ટ્રાન્સપોર્ટેશન માટે સ્કૂલ બસ તેમજ અત્યંત આધુનિક સુવિધાઓ વિદ્યાર્થીઓ માટે રમતગમત માટેનું પ્લેગ્રાઉન્ડ કેન્ટીન શુદ્ધ પાણી માટે આરોની સુવિધા પણ કરવામાં આવી છે। આ સાથે એક નવતર અભિગમના ભાગરૂપે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રેનિંગ એન્ડ કેરિયર ડેવલપમેન્ટ ITCD પણ શરૂ કરવામાં આવશે, જેમાં વર્તમાન સમયને અનુલક્ષીને દીકરાઓ અને દીકરીઓ માટે વિવિધ કોર્સ શિબિરો તેમજ તાલીમનો સમાવેશ કરવામાં આવશે। આંતરરાષ્ટ્રીય સ્તરનું શિક્ષણ અહીંના વિદ્યાર્થીઓ અનુભવી શકે એ દિશામાં તમામ પ્રયત્નો તેમજ આયોજન કરવામાં આવનાર છે। વલ્લીભાઈ બાબરિયા, ZSTV, ભરૂચ। નમસ્કાર, હું સરવેજભાઈ રશીદભાઈ મહેમાન, જિલ્લા ભાજપ કારોબારી સભ્ય, જિલ્લા તેમજ તાલુકાની જનતાને દીપાવલી તેમજ નૂતન વર્ષની શુભેચ્છા પાઠવું છું। સમગ્ર નસવાડી તાલુકાની જનતાને હું ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ગોપાલસિંહ ચૌહાણ આવનાર દીપાવલી અને નવ વર્ષના શુભેચ્છા પાઠવું છું અને નવ વર્ષ સૌને ફળદાયી યશસ્વી નીવડે એ બદલ હું શુભેચ્છા પાઠવું છું। સમગ્ર ગુજરાતની જનતાને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અને સમગ્ર ઉમરગામથી અંબાજી સુધીની આદિવાસી પટ્ટીમાં નવા વર્ષના તમામ જનતાને શુભેચ્છા પાઠવું છું અને દીપાવલીની પણ શુભેચ્છા પાઠવું છું અને સમગ્ર ગુજરાતની અંદર પ્રગતિ થાય, સમગ્ર ગુજરાતની જનતા શાંતિમય અને સુખમય પ્રાપ્ત કરે એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું।
જે આખા ગુજરાતની જે જનતા છે એ કોરોના મહામારીમાં ત્રીજી લહેરની અંદર જે લડાઈ લડી રહ્યા છે એ મહામારીમાં એમનો સામનો કરવાનું પરમ કૃપાળુ પરમાત્મા એમને શક્તિ અર્પે એવી શુભેચ્છા સાથે હું સમગ્ર જનતાને દીપાવલી અને નવા વર્ષના શુભકામના પાઠવું છું. જસુભાઈ ભીલ, ગુજરાત ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ, આદિવાસી મોરચો. નસવાડી તાલુકાની જાહેર જનતા ભાઈઓ બહેનો નવયુવાન મિત્રો તેમજ બાળ ગોપાળ, મેં દિવાળી તેમજ નૂતન વર્ષ નિમિત્તે આપ સૌનું આરોગ્ય તેમજ આવનાર વર્ષ સૌનું શુભ નીવડે એવી તમામ ભાઈઓ બહેનો નવયુવાન મિત્રોને શુભેચ્છા પાઠવું છું. જેસ્વા રાજેશકુમાર બબલુ જગતનારાયણ, વ્યવસાયી કડુલી મોડી. હું બધા આપણે આમ જનતાને એવું શુભેચ્છા પાઠવું છું કે નવું વર્ષ ને દિવાળીને નૂતન વર્ષ બધાને સારું નીવડે, બધા આરામદાયી સુખદાયી રહે એવું હું શુભેચ્છા પાઠવું છું.